છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવા 2021ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની. છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી છોટાઉદેપુરમાં તેમજ આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે તો હંમેશા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે. વર્ષ 2021ની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કુલ 24,000 જેટલી ઇમરજન્સી નોંધાઈ હતી, જેમાં પ્રેગ્નન્સીને લગતી 12,052 ઇમરજન્સી, અકસ્માતને લગતી 3,525 ઇમરજન્સી, કોરોનાની 1,077 ઇમરજન્સી, શ્વાસ લેવામાં તકલીફ પડતી એવા 835 ઇમરજન્સી, પેટમાં દુખાવાની 2,068 ઇમરજન્સી, ઝેરી દવા પીવાની 774 ઇમરજન્સી, તેમજ હૃદયરોગને લાગતી 363 ઇમરજન્સી, તેમજ બાકીની અન્ય ઇમરજન્સીને 108 ઇમરજન્સી સેવા દ્વારા પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવાની આ મોહિમમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ બાબતની જાણકારી ભરૂચ નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર દ્વારા આપવામાં આવેલ છે. અલ્લારાકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. કરીએ તો 2021માં છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવા પર 24,000 જેટલી ઇમરજન્સી નોંધાઈ હતી, જેમાં પ્રેગ્નન્સીને લગતા 12,000 કેસીસો તથા અકસ્માતના 3,500 જેટલા બનાવો તથા કોરોનાના 1,077 બનાવો તથા સ્નેક બાઇટ, પોઈઝનિંગ તથા અન્ય ઇમરજન્સીના દર્દીઓને છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવા દ્વારા સહી સલામત હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.